ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મ ને નમ શ્રીમદ ભાગવત કથા દ્રષ્ટાંત અને રહસ્ય એકનાથ મહારાજ આખો દિવસ પ્રભુ સેવા અને પ્રભુ ભજન કરતા સેવાના અવિરત શ્રમથી તેઓ થાકી જતા તેમની આવી ઉદાત્ ભક્તિ જો ઈશ્વરને પણ તેમના ઉપર દયા આવી ગઈ મારો ભક્ત મારા માટે કેટલો શ્રમ ઉઠાવે છે બિચારો થાકી જાય છે ચાલ હું જઈને તેમને તેમના કાર્યમાં મદદ કરું તેનો શ્રમ ઓછો કરું ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરીને એકનાથને ત્યાં આવ્યા છે અને આવીને કહે ભાઈ મને તમારે ત્યાં નોકર રાખો એકનાથ કહે મારે ક્યાં નોકરની જરૂર છે હું તો આખો દિવસ પ્રભુની સેવા અને સ્મરણ કરું છું ભગવાન બોલ્યા હું તમને ઠાકોરજીની સેવા પૂજામાં મદદ કરીશ એકનાથજી કહે તારી ઈચ્છા હોય તો ભલે મારે ત્યાં રહે એકનાથજી પૂછે છે ભાઈ તારું નામ શું ભગવાન કહે મારું નામ શિખંડીઓ ભગવાન એકનાથને ત્યાં બાર વર્ષ શિખંડીઓ બનીને નોકર થઈને રહ્યા છે જેને ચંદન લગાડવાનું છે એ પોતે આજે ચંદન ઘસે છે તુલસીદાસ ચંદન ઘસે તિલક લેત રઘુવીરને બદલે આજે રઘુવીર ચંદન ઘસે તિલક લેત રઘુવીર એવો માહોલ સર્જાયો છે ભક્તિનો મહિમા આટલો ઉચ્ચ છે રુક્ષ્મણીજીએ સેવાથી ઈશ્વરને કેવા વશ કરેલા પ્રસન્ન કરેલા કે તેણે એક તુલસીનું પાન મૂક્યું અને ભગવાન તોળાઈ ગયા શ્રી શ્રીધર સ્વામીએ હરિવિજયમાં એક પ્રસંગનું વર્ણન કર્યું છે સત્યભામાને એક દિવસ અભિમાન થયું ભગવાનની સૌથી માની તો હું જ છું એક દિવસ નારદજી ત્યાં આવી ચડ્યા સત્યભામાએ નારદજીને કહ્યું મને આવા પતિ આવતા જન્મે અને જન્મો જન્મ મળે તેવો ઉપાય બતાવો નારદજીએ કહ્યું જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો તે વસ્તુ તમને આવતા જન્મમાં મળે તમારે કૃષ્ણ ભગવાન આવતા જન્મમાં પણ પતિ તરીકે જોઈતા હોય તો તમે કૃષ્ણ ભગવાનનું દાન કરો સત્યભામાં શ્રી કૃષ્ણનું દાન કરવા તૈયાર થયા પણ આવું દાન લે કોણ કોઈ દાન લેવા તૈયાર ન થયા નારદજીને દાન લેવા સમજાવ્યા અંતે નારદજી દાન લેવા તૈયાર થયા સંકલ્પ કરી સત્યભામાએ શ્રી કૃષ્ણનું દાન નારદજીને કર્યું શ્રી કૃષ્ણ દાનમાં મળ્યા એટલે નારદજી તો શ્રી કૃષ્ણને લઈને ચાલવા લાગ્યા સત્યભામાએ નારદજીને કહ્યું મારા પતિને તમે ક્યાં લઈ જાઓ છો નારદજી કહે તમે હમણાં જ સંકલ્પ કરીને તમારા પતિનું દાન મને કર્યું કે નહીં એટલે તે હવે મારા થયા દાનમાં આપેલી વસ્તુઓ જેને આપો તેને થાય શ્રી કૃષ્ણ ઉપર મારો હક થયો સત્ય નારદજી પાસેથી પાછા માગ્યા નારદજી શ્રી કૃષ્ણને આપવાની ના પાડે છે આ વાતની જાણ બીજી રાણીઓને થઈ તેઓ બધી દોડતી આવી એક રૂક્ષ્મણીજી ના આવ્યા બધી મહારાણીઓ નારદજીને વિનવે છે અમારા શ્રી કૃષ્ણ અમને પાછા આપો નારદજી શ્રી કૃષ્ણને પરત આપવાની ના ના જ કરે છે નારદજી તેઓને કહે છે શ્રી કૃષ્ણને તો સત્યભામાએ મને ધ્યાનમાં આપ્યા છે એટલે તેઓ મારા થઈ ગયા છે છતાં પણ જો તમે શ્રી કૃષ્ણના ભારોભાર સોનું આપો તો તેને પરત આપવા હું તૈયાર છું સત્યભામા ખુશ થઈ ગયા મારી પાસે તો સ્વયંમત કમણી છે દાગીનાઓ છે અનેક મણિયો છે પુષ્કળ છે ભગવાનનું વજન થઈ થઈને કેટલું થવાનું સત્યભામા પોતાના સઘળા દાગીના લઈ આવ્યા છાબડીના એક પલ્લામાં શ્રી કૃષ્ણને બેસાડવામાં આવ્યા અને બીજા પલ્લામાં સત્યભામા પોતાના દાગીના મૂકવા લાગ્યા પણ હા શું સત્યભામાએ પોતાના સઘળા દાગીના પલ્લામાં મૂકી દીધા સ્વયંમત કમણી હીરા ઝવેરા સોનાના સર્વ દાગીનાઓથી વજન કરવા લાગ્યા પણ વજન થયું નહીં શ્રી કૃષ્ણ બેઠેલા તે છાબડું ઉચકાતું જ નથી બધી રાણીઓ ગભરાઈ ગઈ તેઓ દોડી ગઈ અને સર્વ પોતાના સુવર્ણના દાગીનાઓ લાવવા લાગી સર્વે રાણીઓના દાગીનાઓ છાબડાના પલ્લામાં મૂક્યા પણ શ્રી કૃષ્ણ તોળાતા નથી જીવને અભિમાન આવે તો ભગવાન હલકા કેમ થાય શ્રી કૃષ્ણની કિંમત શું જર ઝવેરાત કે સુવર્ણ દાગીનાઓથી થાય રાણીઓ શ્રી કૃષ્ણની કિંમત દાગીનાઓથી કરવા લાગી એટલે હજારો મણ પણ ભગવાન તોળાયા નહીં સત્યભામાનું અભિમાન ઉતારવાની આ લીલા હતી સર્વ રાણીઓ વિચારમાં પડી હવે શું કરવું સત્યભામાએ દાન કરીને મોટી ભૂલ કરી સત્યભામા રૂક્ષ્મણીને શરણે ગઈ રૂક્ષમણીજી ત્યાં આવ્યા ભગવાન કેમ તોળાતા નથી તેનો ભેદ રુક્ષ્મણજી જાણી ગયા બીજી રાણીઓને કહેવા લાગ્યા ભગવાનને કાંઈ દાગી નથી તોડાય રુક્ષ્મણીએ તુલસીજીનું એક પાન છાબડામાં મૂક્યું અને ભગવાન તોળાઈ ગયા તુલસીનું પાન રુક્ષ્મણીએ ભાવથી પ્રેમથી અર્પણ કર્યું તેથી ભગવાન તોળાઈ ગયા તુલસીને પાંદડે તોલાયો મારો વાલમો આ પ્રમાણે બોડાણા ગામે ભગવાન સવા વાલ ના થયા ધન્ય ધન્ય બોડાણાની નારી સવા વાલ થયા વનમાળી હરિયો